नमस्ते विद्यार्थिनी बहनों, विषय से सामाजिक विज्ञान धोरण 7 आपरे पाठ 6 समझता था। पाठ 6 छे भक्ति युग धार्मिक समुदाय अने विचारको पाठ समझता था। एमां आपरे गुरु नानक तुलसीदास नरसिंह मेहता विषे समझे, हवे आपरे मीराबाई विषे समझशुं। मीराबाई राजस्थानमां मेड़ता राजाना राजकुमारी हता। तेमनो जन्म ईस्वीसन 1498 में थयो हतो। तेमना लग्न मेवाड़ना राज परिवार में एटले के राणा साथे थया हता। ते नानपणथी ज कृष्ण भक्त हता। मीराबाई नानपणथी ज कृष्णना भक्त हता। ते कृष्ण ने गिरधर गोपालना रूप में पूजता हता। मीराबाई कृष्ण ने गिरधर गोपालना नामथी तेनी पूजा अर्चना करता हता। मेरे तो गिरिधरी गोपाल दूसरो न कोई। मीराबाई एम कहे कि मारो तो एक स्वामी गिरधर गोपाल है एट्ले कृष्ण है, एना सिवाय मारू बीजू कोई नहीं। एमनो जीवन मंत्र हतो। मीराबाई एक भक्त कवयित्री पण हता, काव्य लखता एटले कवयित्री पण हता। तेमणे कृष्ण भक्ति ने केन्द्र में राखीने गुजराती અને હિન્દી ભાષામાં ઘણા પદો રચ્યા છે। મીરાબાઈના પદો નરસિંહ મહેતા અને સંત કબીરના પદો જેટલા જ લોકપ્રિય છે। એના પદો આપેલા છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત ભાષે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે। એનો આપણે થોડો અર્થ સમજશું। આખા બ્રહ્માંડમાં માત્ર તું જ શ્રીહરિ એટલે કે પરમાત્મા છો। જુદા જુદા તારા અનેક રૂપો છે। મારામાં જે દેહ છે અને એમાં જે જીવ રહેલો છે એ પણ તું જ છે, અને પ્રકાશમાં જે તત્વ છે તે પણ પ્રકાશ પણ તું જ છે। શૂન્યમાં એટલે કે શબ્દમાં, બધામાં, બધી જ જગ્યાએ તું જ શ્રીહરિ એટલે કે પરમાત્મા, તું બધી જગ્યાએ વ્યાપેલો છો। બીજો છે પદ એના, મુજ અબરાને મોરી મીરાતબાઈ, સાંભળો ઘણેનું મોર સાચું રે, મીરાબાઈ કે પ્રભુ ગિરધર નાગર, હરિને ચરણે જાચું રે મુજ। એનો આપણે અર્થ સમજશું। આ મીરાબાઈના પદ છે, એમાં મેવાડ એટલે કે રાજસ્થાની ભાષાના શબ્દોને વણી લીધેલા છે। મીરાબાઈ કહે છે કે હું અબરા એટલે કે હું સ્ત્રી, મારા માટે સૌથી મોટી દોલત કે મૂડી જે કાંઈ કયો એ શ્રી કૃષ્ણ જ છે, અને મારું આખું જીવન હું શ્રી કૃષ્ણના ચરણે અર્પણ કરું છું। હવે આપણે જ્ઞાનેશ્વર સંત વિશે સમજશું। સંત જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો। તેમણે માત્ર 15 વર્ષની ઉંમરે મરાઠી ભાષામાં ભગવદ્ ગીતા પર ટીકા વિવેચન જ્ઞાનેશ્વરે લખી હતી। તેઓ મહારાષ્ટ્રના મહાન સંત હતા। જ્ઞાન, યોગ અને ભક્તિ દ્વારા તેમણે અદિત્યની ભાવના લોકો સુધી પહોંચાડી હતી। નામદેવ યુવાનીમાં અધર્મનું આચરણ કરતા હતા, પરંતુ સત્ય સમજતા તેઓ ધર્મના માર્ગે પાછા વર્યા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા। એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા। તેમણે ઊંચ નીચના અને નાત જાતના ભેદભાવોનો વિરોધ કર્યો હતો। તેઓ સૌને સમાન માનતા હતા। તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ છે। તેમણે અભંગો રચ્યા હતા જે ખૂબ જાણીતા થયેલા છે। સમર્થ ગુરુ રામદાસ એ છત્રપતિ શિવાજીના ગુરુ હતા। તેમણે દાસબોધ નામના ગ્રંથ દ્વારા લોકોને ઉપદેશ આપ્યો હતો। તેમણે આધ્યાત્મિક અને
सांसारिक जीवन ने एकबीजा साथ जोड़वानो प्रयास कर्यो हतो।